જય હિન્દ દોસ્તો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોને આવકારું છું મિત્રો આપણે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ અંતર્ગત આપણે કાયદાના વિવિધ કન્સેપ્ટનો ટેબલ અને ચાર્ટના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આજે આપણે ટેબલ નંબર ચૌદ વિશેની માહિતી મેળવશું તો આ ટેબલ નંબર ચૌદમાં મિત્રો આપણે સી આર પ્રકરણ દસ વિશેનું

તો જોઈએ મિત્રો પ્રકરણ દસ જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતિ જાળવવા બાબત અહીંયા આપણે ખાનું આપ્યું છે કલમ વિશેનું તો કે ભાઈ કઈ કલમ પછી તો કે એ કલમ અન્વયે હુકમ કોણ કરી શકે કલમ કઈ છે કલમ અન્વયે હુકમ કોણ કરી શકે અને કઈ બાબત માટેનો હુકમ તો કાંઈ જાહેર ત્રાસદાયક બાબત માટે પણ હુકમ હોય ગેરકાયદેસર મંડળી માટેનો પણ હુકમ હોય કે કોઈ વ્યક્તિ છે ઉલ્લડ બખેડાઓ કરતા હોય તો એના માટેનો પણ હુકમ હોય કરફ્યુનો પણ હુકમ હોય કે કોઈ સ્થાવર જમીન કે પાણી અંગેનો વિવાદ હોય તો એનો પણ હુકમ હોય તો આવી જે બાબતો છે એમાં હુકમો કોણ કરી શકે તેની જોગવાઈ અને એનાથી સંબંધિત કલમ અને કઈ બાબત માટે તો મિત્રો આ ટેબલ પણ કદાચ આજનો વિડીયો પણ આપણો થોડો લાંબો થઈ શકે પણ ચિંતા નહીં કરશો આખું પ્રકરણ આવી જાય તો જોઈએ મિત્રો સૌપ્રથમ ટેબલની કલમ એકસો ઓગણત્રીસ કલમ એકસો ઓગણત્રીસ કે કઈ બાબત માટે છે તો કે ગેરકાયદે મંડળીને વિખેરવા માટે છે કલમ એકસો ઓગણત્રીસમાં કઈ જોવાય છે તો કે ગેરકાયદે મંડળીને વિખેરવા માટેનો હુકમ તો આ હુકમ કોણ કરી શકે મિત્રો તો કે આ હુકમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કરી શકે અથવા તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી કરી શકે અથવા તો પીએસઆઈ કે એનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારી આવી ગેરકાયદેસર મંડળી કે જે સી આરપી આઈપીસી કલમ એકસો એકતાલીસમાં વ્યાખ્યા આપી છે કે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ ગુનો કરવાના ઉદ્દેશ્યથી ભેગા થાય તો તેને ગેરકાયદે મંડળી કહેવાય તો આ રીતે ભેગા થયેલા વ્યક્તિઓને વિખેરાઈ જવા માટે એના કરતા ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારી આવી મંડળીને વિખેરાવવા માટેનો હુકમ કરી શકે કલમ એકસો થી ત્યારબાદ મિત્રો વાત કરીએ કલમ એકસો માં એકસો તેત્રીસમાં હવે એકસો ત્રીસ પણ છે કે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર મંડળી વિખેરવી તો એમાં પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ સશસ્ત્ર દળોનો ઉપયોગ કરીને આવી ગેરકાયદેસર મંડળીને વિખેરાવવા માટેનો હુકમ કરી શકે તો અહીંયા તમે એને પણ લખી દો એકસો ત્રીસ અહીંયા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને અહીંયા ગેરકાયદેસર મંડળી વિખેરવું એ બંને એક જેવું હતું એટલા માટે મેં અંદર લીધી નથી તમારે એડ કરવું હોય તો તમે એને પણ એડ કરી શકો ત્યારબાદ મિત્રો એકસો તેત્રીસમાં જોઈએ તો કે એકસો તેત્રીસમાં શું કીધું કે ત્રાસદાયક બાબત દૂર કરવા માટે એટલે કે ઉપદ્રવ દૂર કરવા માટેનો હુકમ ઉપદ્રવ દૂર કરવા સંબંધી હુકમ કે ધારો કે કોઈ જગ્યાએ કોઈ કૂવો હોય એ કૂવાથી જાહેર લોકોને અથવા આવન જાવન કરતા લોકોને નુકસાન થવા સંભવ હોય તો કૂવા ફરતે વાળ કરાવવી કોઈ વૃક્ષ કોઈ મકાન પડી જાય એવી સ્થિતિમાં હોય તો એનું રિનોવેશન કરાવવું અથવા તો એને પડાવી દેવું વગેરે જેવા ત્રાસદાયક બાબતો જે બને છે અને ત્રાસદાયક કૃત્યની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપી છે કલમ બસો અડસઠમાં તો આવા કોઈ ત્રાસદાયક બાબતોને દૂર કરવા માટેનો હુકમ કલમ એકસો તેત્રીસ અન્વયે કોણ કરી શકે તો કે ડીએમ કરી શકે એસ કરી શકે અથવા તો રાજ્ય સરકારે અધિકાર આપ્યો છે તેવા કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એ કલમ એકસો તેત્રીસ અન્વયેનો હુકમ કરી શકે કે ત્રાસદાયક બાબતોને દૂર કરવા સંબંધી હુકમ અથવા તો જાહેર ઉપદ્રવ દૂર કરવા સંબંધી હુકમ કે કોઈનું પશુ છે એ રેઢિયાર પશુથી જો કોઈ વ્યક્તિને નુકસાન થવા સંભવ હોય તો આવા પશુને પકડીને પૂરી રાખવાનો પણ હુકમ કરી શકશે કલમ એકસો તેત્રીસ હેઠળ ત્યારબાદ મિત્રો એકસો ચુમ્માલીસ જે વેરી મોસ્ટ આઈએમપી કલમ છે અને એ કલમ છે કરફ્યુ ભયના અંદેશા કે તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની છતાં જેને આપણે સામાન્ય રીતે કરફ્યુ તરીકે ઓળખીએ છીએ તો કરફ્યુ કોણ જાહેર કરી શકે તો કે ડીએમ એસડીએમ કે રાજ્ય સરકારે અધિકાર આપ્યો હોય તેવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કરફ્યુ જાહેર કરી શકે આ કરફ્યુ વિશેની તમામ ડિટેલ મિત્રો આપણે આપણા વિડીયો કોર્સમાં તમને ભણાવેલી છે એ વિડીયો કોર્સ પરચેસ કરીને તમે એને ખૂબ ડીપમાં અભ્યાસ કરી શકશો

પ્રતિબંધ કલમ એકસો ચુમ્માલીસ એ તો કે જાહેરમાં હથિયારો લઈને જવા પર પ્રતિબંધ કોણ કરી શકે તો કે હથિયારબંધી જાહેરનામું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર જિલ્લા કલેક્ટર બહાર પાડી શકે કલમ એકસો ચુમ્માલીસ એ હથિયારબંધી જાહેર નામું ત્યારબાદ મિત્રો કલમ એકસો પિસ્તાલીસની વાત કરીએ તો કે જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહ ભંગ અટકાવવા બાબત કે પોતાના વિસ્તારમાં કોઈ જમીન કે પાણી આવેલું છે અથવા જમીન કે કોઈ જળાશય આવેલું છે કે જમીન કે જળાશયથી બે પક્ષકારો વચ્ચે તકરારો ચાલે છે અને એનાથી હુલરો ફાટી નીકળશે અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થશે તો એ જમીન કે પાણીની જે તકરાર છે એને અટકાવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ કલમ એકસો પિસ્તાલીસ હેઠળનો હુકમ

અત્યારે મેં ફક્ત તમને ફેક્ટ બેઝ માહિતી આપી છે હું આને ડીપમાં પણ તમને ભણાવીશ એની ચિંતા કરવાની નથી અત્યારે તમને કીધું છે એટલું જ તમે યાદ રાખશો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને સાથે ને સાથે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલવાનું નથી યુવા કરિયર એકેડેમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ અને આ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી પણ શેર કરો કે જેથી હજી પણ સમય છે કે આગામી સમયમાં આપણી સાથે જોડાઈને આપણે આ લેક્ચર સિરીઝનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકે મિત્રો મળીએ આવતીકાલે આપણા જ સમયે એઝ ઇટ ઇઝ સાડા નવે એક નવા કન્સેપ્ટ સાથે એક નવા ટેબલ સાથે ત્યાં સુધીમાં તમે આનું રિવિઝન કરી લેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત